હેલો મિત્રો કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલ છે ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત છે પહેલાં તો બધા જ મિત્રોને મારા જે માતાજી આજે આપણે એક નવા ટોપિક સાથે કે જે પીએમ કિસાન એનો સૌદ મોપ્તો સત્યાવીસ સાત બે હજાર ને ત્રેવીસના રોજ બધા ખેડૂત મિત્રોના ખાતામાં જમા થઈ ગયો છે પણ ઘણા ખેડૂમ મિત્રો એવા છે કે જેના ખાતામાં હજી પણ પીએમ કિસાનનો સૌદ મોપતો આવ્યો નથી તો એના વિશે આજે આપણે વાત કરવાના છે અને ઘણા મિત્રોને હજી પણ ખબર પણ નથી કે આપણે મારા ખાતામાં કેવી રીતનો હપ્તો આવ્યો નથી તો આજે આપણે એ જોઈશું કેવી રીતનો નથી આવ્યો શું કારણ છે એ બધી જ તમામ બાબતને આજે આપણે ચર્ચા કરીશું કારણ કે જો આપણે એકાબીજા ખેડૂતને મદદ નહીં કરીએ તો કોણ કરીએ એકાબીજાને મદદ થાય અને એકાબીજાને મદદરૂપ થઈ અને કામ કરવાનું જ હોય તો આપણે આજે આ વિડીયોમાં આપણે પીએમ કિસાનની બે બે હજારના હપ્તાની તમામ માહિતી આપણે આગળ જોઈશું મારા વિડિયો જો ગમતા હોય તમને તો લાઈક કરજો શેર કરજો અને જો અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌપ્રથમ આપણે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશું ગૂગલમાં જઈ અને પીએમ કિસાન સર્ચ કરશું પહેલી જ વેબસાઇટ છે પીએમ કિસાન એની ઉપરની જે પહેલી વેબસાઇટ છે એ પીએમ કિસાનમાં જશું હા એનો ઓફિશિયલી વેબસાઇટ છે એમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જોશું તો જે લોકોને હપ્તા નથી પડ્યા એના માટે આપણે એનું સ્ટેટસ ચેક કરીશું એમાં સ્ટેટસમાં રજિસ્ટ્રેશન નંબર નાખવા પડશે તો હું ઝડપથી રજિસ્ટ્રેશન નંબર નાખી દઉં છું નીચે આપેલા કેપ્સા નાખવા પડશે તમે જોઈ શકો છો ન્યૂ સ્ટેટસ જે વ્યક્તિનું છે તે એની પૂરી ડિટેલ આવી જાય પર્સનલ ઇન્ફોર્મેશન છે એમાં ઉપર રજિસ્ટ્રેશન નંબર નામ ગામ એનું રજિસ્ટ્રેશન ડેટ અને પપ્પાનું નામ તેનો મોબાઈલ નંબર સૌ પ્રથમ આપણે એનું સ્ટેટસ જોવાનું છે કે જે આધાર કાર્ડ પેમેન્ટ મોડ આધાર કાર્ડ સેડિંગ અને બેંક આધાર કાર્ડ સીડિંગ યસ છે કે નહીં જો આ બધું ઓકે હોય તો આપણો પેમેન્ટનો હપ્તો જે બેંકમાં આધાર કાર્ડ શીડિંગ કરેલું છે અને એક્ટિવેટ હોય છે એમાં ઓટોમેટિક ડેબિટ થઈ જાય છે કદાચ ઘણી વખત ઘણા એવા પ્રોબ્લેમ આવે છે કે આ ઉપર આપણે જોઈ શકો છો કે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ શીડિંગ સ્ટેટસિયસ એમાં આપણી પાસે બે ત્રણ અકાઉન્ટ હોય બરાબર તો જે અકાઉન્ટમાં આધાર કાર્ડ શીડિંગ હોય એમાં ઓટોમેટિક તમારો હપ્તો ડેબિટ થઈ જાય છે પછી જો આમાં એક પણ સ્ટેટસ યસ ન હોય તો પહેલાં તો જે લોકોને કેવાયસી પણ ઘણા ખેડૂતોને બાકી છે તો એ કેવાયસી કરાવવું પડે એમ છે તો કેવાયસી થઈ જાય એટલે ઓટોમેટિક જ્યારે તમારો બીજો હપ્તો આવે છે ત્યારે આગળના હપ્તા પણ આવી જાય છે જે લોકોને આધાર કાર્ડ શેડિંગ બાકી છે એ લોકોને હપ્તા અટકે છે અને કેવાયસી બાકી હોય એને ત્રણ વસ્તુમાં જે લોકોને કમ્પ્લેટ હોય એ લોકોને ઓટોમેટિક આવી છે ઘણી વખત એવું થાય છે કે આપણે પહેલાં અકાઉન્ટ હોય આપેલું અલગથી કે બેંક ઓફ બરોડાનું આપેલું છે બરાબર ને અત્યારે એ અકાઉન્ટમાં આધાર કાર્ડ સીડિંગ કરેલું નથી તો જે અકાઉન્ટમાં અત્યારે આધાર કાર્ડ સીડિંગ કરેલું હશે એમાં ઓટોમેટિક તમારો હપ્તો ડેબિટ થઈ જાય એટલે એનો મતલબ એવો થયો કે તમને એવું લાગતું હોય કે ભાઈ આપણે આ હપ્તો આવ્યો નથી તો આપણું બીજું અકાઉન્ટ પણ ચેક કરી લેવું કે જે આપણું રેગ્યુલર અકાઉન્ટ હોય તો આપણે હું તમને બતાવું છું કે આ ભાઈને આગળના હપ્તા આમાં લખેલું છે કે તેના બેંકમાં ગયા છે તમે જોઈ શકો છો બરાબર પહેલાં બીજો ત્રીજો હપ્તો એમાં ગયેલો છે પણ આ ભાઈનો આધાર કાર્ડ સીડિંગ છે તે નહોતું પણ ત્યારે એવી સિસ્ટમ નથી કે આધાર કાર્ડ સીડિંગ જરૂર છે પણ બે હજાર બાવીસમાં જ્યારે લાસ્ટમાં આપણે હપ્તા આવ્યો એ પછીનો બે હજાર ત્રેવીસમાં ફેબ્રુઆરીમાં જે હપ્તા આવ્યો એ પછી આધાર કાર્ડ સીડિંગનો બેન્કે નિયમ બને છે એટલે હવે પછીનો હપ્તો આપણે જોઈએ તો અત્યારના હપ્તા બધા છે ને એ એસબીઆઈમાં પડે છે આ પણ એમ જ છે આમાં પેમેન્ટ પ્રોસેસિંગ બતાવે છે આ માપતો હજી બતાવતો નથી પણ આવી રીતનું ઘણા એવું થાય કે મારામાંપતો કેમ પડવા નથી પણ જે આધાર કાર્ડ સીડિંગ થઈ ગયું છે એટલે ઓટોમેટિક તમારા ખાતામાં જે ખાતું એક્ટિવિટ હશે એમાં ડેબિટ થઈ જશે ને જો ન સમજાય તો મારો પણ સંપર્ક કરી શકો છો તમે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ દ્વારા જાણ કરજો હું એનો ચોક્કસ તમને જવાબ આપીશ બાકી જે કેવાયસી બાકી હોય તો તમે પીએમ કિસાનનું મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી પણ કરી શકો છો હું તમને એક બતાવું છું આ ભાઈનું કમ્પ્લીટ છે આ ભાઈના હપ્તા રોકાણ હતા એ ભાઈ આધાર કાર્ડ સીડિંગ કરાવી નાખ્યું એટલે ઓટોમેટિક આવી જ ગયો છે જોઈ શકો છો બધું સ્ટેટસ એસ જ બતાવે છે જે લોકોને આ પ્રશ્ન હોય એ મને કોમેન્ટ કરજો કે ભાઈ આવી રીતનો પ્રોબ્લેમ છે તો આપણે એનું સોલ્યુશન કરીશું આપણે પીએમ કિસાનની એપ્લિકેશન છે એમાં જઈએ પીએમ કિસાનની એપ્લિકેશન છે એમાં જો બીજા કોઈનું પોતાનું કેવાયસી બાકી હોય તો એ પણ કરી શકીએ છીએ અને બીજા કોઈનું કહેવાય સી બાકી હોય તો પણ આમાંથી આપણે કરી શકીએ છીએ ફેસવોટિકેશન દ્વારા આમાં જો પહેલો જ ઓપ્શન આવે છે ઈ કી વાયસી ફોર ઓધર બેનિફિશરી એમાં જવાનું છે જે વ્યક્તિ છે એનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે ને આ નિશે સર્ચ કરવાનો છે અને ઓટોમેટિક એ તમારું બધી ડિટેલ શો કરી દે છે અને ફેસ દ્વારા એનું આપણે કહેવાય છે કરવાનું છે બે પાંચ મિનિટનું કામ છે કાંઈ હજુ ટાઈમ પણ નથી લેતો ચાલો મિત્રો તો કોઈ જો કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા કરજો અને જો મારો વિડીયો તમને હેલ્પફુલી થયો હોય તો મારા વિડીયોને લાઇક અને સ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલું લોકોને ઉપયોગી થાય એટલે માટે બીજા વ્યક્તિને શેર કરજો